करजण તાલુકાના માનપુર ગામે ખેતરમાં વીજ કરંટ લાગવાથી 15 વર્ષની યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. તો આવો જોઈએ મુકેશ અઠોરાનો એક રિપોર્ટ. સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના માનપુર ગામે હિતેશભાઈ ભીખાભાઈ પટેલના કુવે ખેત મજૂરી કામ અર્થે મજૂરો રહેતા હતા. આજ સવારે 7 વાગ્યાના સુમારે ગીતાબેન કરમસિંહ રાઠવા ગામ સલ્લી તાલુકો ચાંદપુર જિલ્લો અલીરાજપુર ઉંમર વર્ષ આશરે 17 વર્ષ યુવતી સવારે પડોશના ખેતરમાં જે ઋત્વિકભાઈ અશ્વિનભાઈ પટેલના ખેતરના કુવે પાણી ભરવા જતા ખેતરમાં ભૂંડના ત્રાસથી ખેતરમાં હીવી વીજ કરંટ છૂટો મૂક્યો હતો. યુવતી વીજ તારને સ્પર્શથી થતાં યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ હેવી વીજ કરંટ હોવાથી યુવતી મોતને ભેટી, જ્યારે ખેડૂતોના ખેતરમાં ભૂંડ જેવા પ્રાણીઓના ત્રાસ માટે સરકાર દ્વારા ઝટકા મશીનની પરમિશન આપેલી છે. તો ઋત્વિકભાઈ પટેલ હેવી વીજ કરંટ કેવી રીતે છૂટો મૂકી શકે છે? એક નજીવી ભૂલના કારણે યુવતી મોતના મુખે પહોંચી યુવતીનું મરણ થતાં હિતેશભાઈ તેમજ ઋત્વિકભાઈ પટેલ યુવતીની ફરિયાદ કે પીએમ કર્યા વગર મરણ જનાર યુવતીના પરિવારને રૂપિયા આપી ગુનો ઢાંકવાનો પ્રયાસ કરનાર માનપુર ગામના જાગૃત નાગરિક દ્વારા પરિવાર પાસે 100 નંબર પર ફરિયાદ કરાવી કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. પોલીસને જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ યુવતીનું બોડીનું પંચનામું કરી પીએમ અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.